અઘોર નગર આવાગે ભાગ એક લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ નવ ખપ્પર યુદ્ધ સાંજનો સમય હતો હું દુકાનમાં અંદર બેસીને રસાયણ ક્રિયા અંગેના હસ્તલિખિત પુસ્તકોની યાદી તૈયાર કરી રહ્યો હતો કારણ કે અમુક સાધુઓ પાસે રસાયણ ક્રિયાના પ્રયોગો જોયા પછી આ ક્રિયા વિશેના આધારભૂત પુસ્તકોમાંથી મૂળ તત્વ શોધવા અમુક પુસ્તકો એકત્ર કરી તેની વ્યવસ્થિત યાદી અને ટૂંક નોંધ તૈયાર કરવાના પ્રયત્નો આદરેલા એ સમયે બહાર એક માણસે આવીને મારા વિશે પૂછપરછ કરતાં મેં તેને અંદર આવવા જણાવ્યું તેણે અંદર આવી મને સમાચાર આપ્યા હું સાકરબાઈ ધર્મશાળાથી આવું છું ત્યાં એક મહાત્મા પધારેલા છે અને તમને બોલાવી લાવવા મને અહીં મોકલેલ છે આ પ્રકારના પ્રસંગો મારા માટે નવા નહીં હોય મેં સહજ રીતે પૂછ્યું કોણ છે ક્યાંથી આવે છે અને શું નામ છે જવાબમાં આવનાર માણસે કહ્યું એ વિશે હું કંઈ જાણતો નથી પણ આવતાની સાથે જ તે મહાત્માએ ધર્મશાળાના વ્યવસ્થાપક સાથે ઝઘડો કરેલો અને જબરજસ્તીથી રૂમની વ્યવસ્થા કરાવેલી ઉગ્ર સ્વભાવના હોય તેમ જણાય છે હું ઘડી પર વિચારી રહ્યો કોણ હશે છતાં ત્યાં રૂબરૂ જવું જ વધુ અનુકૂળ રહેશે તેમ વિચારી ધર્મશાળાએ પહોંચ્યો વ્યવસ્થાપક મારાથી પરિચિત હતા મેં તેઓને મહાત્મા વિશે માહિતી પૂછી તેમણે ટૂંકમાં તેમના ઉપર વીતેલ તકલીફનું વર્ણન કરી અસંતોષ જાહેર કર્યો મને તેમના માટે સદભાવ હતો કારણ કે તેઓ ઉંમરલાયક અને સેવાભાવી માણસ હતા મેં તેમને સાંત્વના આપતા મહાત્માને ક્યાં ઉતારો આપ્યો છે તે વિશે પૂછ્યું તેમણે એક છોકરાને સાથે મોકલીને મહાત્માને જ્યાં રૂમ આપી હતી ત્યાં મને લઈ જવા સૂચના આપી હું મહાત્મા પાસે ગયો દરવાજા પાસે જઈ બહારથી જ ઓમ નમો નારાયણ કર્યા અંદરથી ઉધરસ ખાતા ખાતા જ તેમણે નમો નારાયણ કર્યા મારી સાથે આવેલ છોકરાને ચા સિગરેટ લાવવા માટે મોકલી હું અંદર દાખલ થયો મહાત્મા શરીરે દુબળા અને ઉગ્ર સ્વભાવના જણાતા હતા તેઓ ઉદાસી સંપ્રદાયના સાધુ હતા તેમણે કાળા કપડાં ધારણ કરેલ અને ગળામાં બાના માટે બજરબટ ધારણ કરેલ મેં જરૂરી અવલોકન કરી લીધું તેમણે મને બેસવા જણાવ્યું હું તેમની સામે આસન ઉપર બેઠો મેં ફરીથી તેઓનું બારીક નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું એ જ રીતે મહાત્માએ પણ મારું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું ક્ષણવારમાં જ અમે એકબીજાનો પરિચય કરી લીધો મૌન ભંગ કરતાં મેં તેમને સંબોધીને પ્રશ્ન કર્યો મહારાજ આપની સાથે કદી પરિચય અગાઉ થયેલ હોય તેવું મને યાદ આવતું નથી મારી ભૂલતો નથી થતી ને તેમણે કહ્યું તમારી વાત સાચી છે આ અગાઉ આપણે કદી મળ્યા નથી મેં ફરી પ્રશ્ન કર્યો શું સેવાર્થે મને યાદ કર્યો છે જે મારા યોગ્ય હશે તે જણાવો બસ આટલું કહેતાની સાથે જ તે મહાત્માનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો મોટા અવાજથી મને કહેવા લાગ્યા તું શું સેવા કરવાનો હતો તારા ગામની વસ્તી નથી ખાવા પીવાનો ભાવ કે નથી સાધુને ઓળખતા હું શું સાધુ છું મારો તમને પરિચય નથી માટે પહેલા મારો પરિચય આપી દો મોટીથી બરડા પાડીને બોલતા હોવાથી પેલા વ્યવસ્થાપક અને અન્ય આવેલા ઉતારુઓ ત્યાં એકત્ર થઈ ગયા મહારાજનું ઉગ્ર ભાષણ ચાલુ જ હતું તેમણે આગળ બોલતા જણાવ્યું હું પહેલાં તમને બધાને મારો પરિચય આપીશ આ પ્રજાને પદાર્થ પાઠ ભણાવીશ પછી તને કહીશ કે શા માટે તને અહીં બોલાવ્યો છે આટલું બોલતાની સાથે જ તેમણે પાસે પડેલું લોખંડની પટ્ટીથી બનાવેલું આશરે દોડથી બે ફૂટનું ત્રિશુળ ઉપાડી તેનો એક છોયડો મોઢામાં નાખી ઉપરના બંને પાંખ્યા પકડીને આખું ત્રિશુળ પેટમાં ઉતારી દીધું ત્યાં હાજર રહેલા બધા સ્તબ્ધ થઈ ગયા હું પણ એકાએક પડેલી વીજળીના કારણે સ્વિચાર શૂન્ય થઈ ગયેલો હું મૂંઝવણમાં પડી ગયો કે આ મહાત્માને ઓળખતો નથી કાંઈ પરિચય નથી તો મારી પાસે આ મહાત્મા ક્યાંથી આવી ચડ્યા અને એકાએક હાજર રહેલા બે ત્રણ ભાઈઓ આગળ આવી અને કાકલુદી ભર્યા સ્વરૂપ મહારાજને સંબોધીને કહેવા લાગ્યા હશે મહારાજ અમે તો અબૂત કહેવાઈએ ભૂલ થઈ ગઈ માફ કરો એક ભાઈ મારા તરફ નિર્દેશ કરીને બોલ્યા છોરું કે છોરું થાય પણ તમે તો માવતર કહેવાઓ તમારે જાતું કરવું જોવે આ બધું દ્રશ્ય જોઈ મને આશ્ચર્ય ક્રોધ લાચારી અને ઘૃણાની લાગણી થઈ આવી છતાં શું થાય છે તે જોવા માટે મૌન રહ્યો લોકોની વિનંતીથી મહારાજે ત્રિશુળ જે મોઢા વાટે પેટમાં ઉતાર્યું હતું તે દ્વારા બહાર ખેંચી કાઢ્યું તેમનો ગુસ્સો એક ડિગ્રી વધ્યો તે બધાને સંબોધીને બરાડ્યા હજુ પકડ તમોને ભેટ્યા નથી મારા જમણા હાથમાં ગંગા અને ડાબા હાથમાં જમણા વહે છે જુઓ અપરચો એમ કહી તેમણે જમણો હાથ લાંબો કરી ડાબા હાથેથી મારા ડાબા હાથેથી જમણા હાથની અનામિકા આંગળીને ગાયના આંચળની માફક દબાવી દબાવતાની સાથે જ તેમાંથી પાણીની પાતળી ધારા શરૂ થઈ ગઈ લગભગ પંદર વીસ સેકન્ડ પાણીની ધારા ચાલુ રહી દરમિયાન ત્યાં લોકોનું ટોળું જામતું જતું હતું આગળ ઉભેલા લોકો મોટીથી બૂમ પાડી ઉઠ્યા બાપુની જય મહાત્માએ બંને હાથ ઊંચા કરી બધાની ઉચ્ચારેલી જયનો સ્વીકાર કર્યો અને ફરી પાછી તેમની ગુસ્સાની ડમડી ઉપર ચડી હાથમાં ત્રિશોળ લઈને ઊભા થયા બધા લોકોને સંબોધીને ગાળો ભાંડતા તેમની તરફ આગળ થશ્યા લોકો ભયભીત થઈને નાસભાગ કરવા લાગ્યા થોડી વારમાં તો કેડિયારો દૃશ્ય થાય તેમ બધા ચાલ્યા ગયા મહાત્મા બધાને ગાળો ભાંડતા પાછા ફર્યા તેમની આ નાટકી ઢબને હું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો આ બધું બખડજંતર થવાથી મને ખૂબ ગુસ્સો ચડેલો મેં સાધુ તેમજ ભેખ ભગવાનની મર્યાદા રાખતા વ્યંગપૂર્ણ કટાક્ષવાણીમાં તેમને બદલ બિરદાવતા કહ્યું આપ તો સિદ્ધ સંત છો મહારાજ હું આપને ઓળખી શક્યો નહીં અહીંની પ્રજા અજ્ઞાની છે આપને ક્રોધ ન શોભે આપ શાંત થાવ અને આપની શી સેવા કરું તે પહેલાં મને જણાવો મારી નમ્રતાપૂર્વક બોલાયેલી કટાક્ષવાણી તેઓ સમજી શક્યા નહીં પણ એમને એમ જણાવ્યું કે હું તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયો છું મને વધુ પ્રભાવિત કરવા માટે તેઓ શાંત અને ગંભીર સ્વરમાં આગળ બોલ્યા હાલ તો મારા માટે ખૂબ સારી ખાવા પીવાની અને રહેવાની સગવડ કરી આપ પછી તે તારું જે કામ છે તે જણાવીશ અત્યારે તો ઘણે દૂરથી આવું છું અને મારે સંપૂર્ણ આરામની જરૂર છે મારી સહનશક્તિની મર્યાદા આવી ગઈ હતી મેં મહારાજને સંબોધીને કહ્યું બાપુ મને થોડું શંકા સમાધાન થઈ જાય તો સારું તેમણે કહ્યું શું છે બોલો મેં જણાવ્યું બાપુ આપે જે ત્રિશુળ પેટમાં ઉતાર્યું તેવી જ રીતે એક તલવાર પણ પેટમાં ઉતારી બતાવો મારા કેરથી મંગાવી આપું છું બીજું આપના હાથમાં ગંગા જમના સિદ્ધ થયેલી છે તો આપની આંગળીનો નખ અથવા થોડું ટેરવું કાપી અમારા ગામની બોગાઓ નદી બારેમાં સુકાયેલી રહે છે તે વહેતી થઈ જાય તો બધા પ્રજાજનો આપના ગુણગાન ગાશે અને કેટલાયના આશીર્વાદ તમને મળશે બસ આ બંને કાર્ય કરી દો એટલે આપણે જેવી જોઈએ તેવી સગવડ ગોઠવી આપીશું આ સિવાય મારી શંકાનું સમાધાન નહીં થાય હવે જલ્દા જલ્દી ઊંચા ઉતાવળ રાખો જેથી આપનો અને મારો સમય બગડે નહીં મારી આ રજૂઆતથી તેમના ચહેરા પર થતા ફેરફારની હું નોંધ લઈ રહ્યો હતો જાણે વીસ લાખ રૂપિયાની લોટરી ટિકિટનો એકાદ આંકડો આગો પાછો ખસી જાય અને આપોઆપ બંને હાથ ભેગા થઈ એકબીજાનો મેલ સાફ કરવા લાગે તેમ મહારાજ નિરુત્તર થઈ ગયા જાણે જ્વાળામુખી પર્વત ઉપર હિમવર્ષા થઈ ગઈ હોય હવે મારો વારો શરૂ થયો મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરતાં શિષ્ટ ભાષામાં તેમને કહ્યું મહારાજ આપ અખાડા દ્વારાના ભેખધારી સાધુ છો આવા નાટક આપને નહીં શોભે તેમજ મિથ્યા ક્રોધ પણ આપને છાજે નહીં આવા બધા મદારીના ખીલ કરવાની શી જરૂર મારી વાતને વચ્ચેથી અટકાવતા બોલ્યા તમારી વાત બરાબર છે પણ અત્યારે મોટા ભાગની દુનિયા પાખંડને જ પૂજે છે સત્યવાદી થવા જતાં ભૂખે મરવું પડે છે તેથી થોડો દેખાવડો કરવો પડે મેં તેમને ફરીથી પ્રશ્ન પૂછ્યો મારું શું કામ છે આપને શા માટે આ બધું વિના કંઈ પ્રયોજને કરવું પડ્યું જવાબમાં તેમણે પોતાની ચોળીમાંથી એક પત્ર કાઢીને મને આપ્યો મેં પત્ર ખોલીને વાંચ્યો તે પત્ર મારા એક સુપરિચિત મહાત્મા રૈવત ગિરીજીનો હતો એકવાર હું મધ્યપ્રદેશમાં આવેલ ખંડવા ગામે ગયેલો ત્યાં જવાની પાછળ ખાસ હેતુ એ હતો કે ત્યાં દાદા ધુનીવાલે નામક સિદ્ધ મહાત્માની ગાદી છે છેલ્લા બે ત્રણ દશકા પૂર્વે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં સુવિખ્યાત બે ત્રણ સંધો લય પામી ગયા જો આજે પણ પોતાની સુવાસ ફેલાવી રહ્યા છે શિરડી મધ્ય સાંઈ બાબા પ્રસિદ્ધ છે સેગાંવ ખાતે ગજાનંદ બાબાનું આસન છે તેઓ પણ મહાન સિદ્ધ ભજના ભજનાનંદી પુરુષ હતા ખંડવા ખાતે દાદા ધુનીવાલેના નામથી પ્રસિદ્ધ મેળવનાર નંદનામા પરિવાર બિરાજે છે એ ભૂમિ ઉપર સાધુ સંતોની હાજરી હંમેશા રહે છે દર્શન મેળો પણ ચાલ્યા જ કરે છે ખંડવામાં રેવતગીરીજી સાથે પરિચય થયેલો તેમના પરિચયમાં આવતા તેમના સાધુ પરિવારના બે ત્રણ મહાત્માઓથીઓ સારી રીતે પરિચિત હોય ને ઘટતા જલ્દી થઈ ગઈ રેવતગીરીજી મહારાજનો મુખ્ય વિષય હતો સર્પ સંશોધન જે મારા માટે જિજ્ઞાસા પેર્વક હતો સર્પના કુળ જાતવાન સર્પ દુષ્ટ જાતિના સર્પ સર્પની ભાષા સર્પ સહવાસ આ બધી બાબતો વિશે તેઓ વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ હતી આ સર્પ જાતિ વિશેની ઘણી અલૌકિક વાતો તેમની પાસેથી સાંભળવા મળી હતી મારા સ્વભાવ પ્રમાણે મેં તેઓને આ ક્રિયા વિશે પ્રયોગ સહિત જણાવવાનો આગ્રહ કર્યો તેઓ મને તેમની પોતાની સાથે તાપી નદીના કિનારે લઈ ગયા ત્યાં ખુલ્લા મેદાનમાં બેસી તેમણે જોડીમાંથી પોતાની રીતે ખાસ તૈયાર કરેલા ધૂપ કાઢીને સૂકા પાંદડા ઘાસ વગેરે સળગાવી તેના ઉપર કશુંક મંત્ર જેવું બોલીને ભભરાવ્યો તેની મીઠી સુગંધ ફેલાવા લાગી થોડી જ વારમાં ચારે દિશાઓમાંથી જુદા જુદા રંગ અને આકારના જુદી જુદી લંબાઈ અને કદના સરપો અમારી તરફ આવતા દેખાયા મને થોડો સળવળાટ થયો તેમણે મને કહ્યું ગભરાશો નહીં આ બધા મારા મિત્રો છે હમણાં બધાને ખબર સમાચાર પૂછી લો પછી તેઓ ચાલ્યા જશે આશરે પંદર વીસ સર્પ તેમની આજુબાજુ થોડા થોડા અંતરે ગોઠવાઈ ગયા સર્કસના સિંહ વાઘના ખેલમાં રિંગ માસ્ટર જેમ જુદા જુદા ચહેરાના ભાવ કરે તેમ તેમણે હોઠના નાકના અને ચહેરાના હાવભાવથી તથા જુદા જુદા અવાજોથી સર્પો સાથે વાતચીત શરૂ કરી દીધી હાવભાવ કર્યા બાદ કોઈને કહેતા કેમ બિટ્ટમજી ક્યાં રહો છો કોઈને કહેતા મારા કામનું ધ્યાન રાખજો કોઈને કહેતા કેટલું રોકાણા છે આ પ્રમાણે બધા સર્પો સાથે અડધો કલાક ચર્ચા કરી બધાને કહ્યું ચાલો પધારો ફરીને મળીશું આટલું કહેતા જ બધા પોતપોતાના રસ્તે રવાના થઈ ગયા આ પ્રકારનો અનુભવ મારા માટે તો પ્રથમ જ હતો મને ખૂબ આશ્ચર્ય થયું મેં તેઓને કહ્યું આજના આ વિજ્ઞાન યુગમાં આ બધું શી રીતે શક્ય છે આ કાર્યની પાછળ કઈ વિદ્યા અને કયો નિયમ કાર્ય કરે છે તેમજ આ વિદ્યાનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે આ ક્રિયા પાછળ આપનું પ્રયોજન શું છે આ પ્રકારે સર્પસવાજના લાભાલાભ વિશે મને સંતોષકારક રીતે સમજણ આપો રહીવતગીરીજી હસીને બોલ્યા જુઓ વિજ્ઞાન યુગ સાથે સર્પણે અથવા સાધુને કાંઈ વિશેષ લાગતું ઓળખતું નથી આ વિદ્યા અનાદિ અનાદિ આદિ સમયથી ભારત વર્ષના જુદા જુદા પ્રકારે પ્રવર્તે છે ભગવાન શંકર આ વિદ્યાના પ્રણેતા ગણાય છે આ વિદ્યાને ભુજંગ છત્રાના નામથી ઓળખવામાં આવે છે અપભ્રશ થઈને ઘણા લોકો નાગ છતાં કહીને પણ એને બોલાવે છે પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સોળ કળા અષ્ટસિદ્ધિ નવનિધ્ધિ તેમજ અન્ય વિદ્યાઓના પૂર્ણ જ્ઞાતા હતા તેમણે કાલિય નાગનું ગર્વખંડન આ વિદ્યાના પ્રયોગથી જ કરેલું આ સર્વ જાતિમાં દેવજાતિ સિદ્ધ જાતિ નાગ જાતિ શ્રાપિત પ્રેતીઓની પિતૃજાતિ તેમજ અન્ય શુદ્ધ જાતિઓનો સમાવેશ થાય છે દેવજાતિ સિદ્ધ જાતિ અને નાગ જાતિના સર્પો કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે એ સર્પોને મંત્ર પૂજા અને નૈવેદ્ય દ્વારા પ્રસન્ન કરી શકાય છે પિતૃજાતિને કોલ કરારથી પ્રસન્ન કરવામાં આવે છે બાકીની કનિષ્ઠ જાતિઓને કષ્ટદાયક ક્રિયાથી કાબૂમાં રાખી ઈચ્છિત કામગીરી લેવામાં આવે છે આ એક સિદ્ધ સાધન છે આ સર્પો દ્વારા અમોને દરેક સમાચાર મળી શકે છે ગુપ્ત અગર પ્રગટ સ્થિતિ જાણી શકાય છે તેમજ દંડ શિક્ષા કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે એટલું જ નહીં સમય આવે તો આર્થિક પ્રશ્નોનો ઉકેલ પણ દિવ્ય જાતિના સર્પ દ્વારા લાવી શકાય છે તેમણે જુદા જુદા ઘણા પ્રસંગો કહીને તેમજ અમુક પ્રમાણો સાબિત કરી બતાવીને મારી જિજ્ઞાસાને સંતોષકારક રીતે શાંત કરી બસ ત્યારથી જ તેઓની સાથે સ્નેહ સંબંધ થઈ ગયેલો વર્ષે એકાદ વાર અમારી મુલાકાત થઈ જતી અને ક્યારેક આકસ્મિક રીતે તો ક્યારેક ઈચ્છાપૂર્વક રેવતગીરીજી મહારાજ પાસે બનારસમાં આ ઉદાસી મહાત્મા જઈ ચડેલા અને અમુક દિવસો સાથે રહેવાથી અરસપરસ વાર્તાલાપ થવાથી ઉદાસી મહારાજે રેવતગીરીજીને કહ્યું કે તમે મને ગમે તે રીતે ઝરખના ચામડાની વ્યવસ્થા કરી આપો જરખ એક પ્રાણી હોય છે જેનો મુખ્ય ખોરાક હાડકા છે તેની લાળ અને જઠ્ઠરાગ્નિમાં એવી તાસીર હોય છે કે તે હાડકાને પણ હજમ કરી શકે છે કારણ કે તમે જંગલમાં ફરો છો તેથી તમને ખ્યાલ હોય છે કે કઈ દિશાના જંગલમાં ઝરખ મેળવી શકાય ઉદાસી મહાત્મા પોતાના રૂક્ષ ઉગ્ર સ્વભાવ પ્રમાણે રહેવત માટે મૂંઝવણ બની ગયા છેવટે કંટાળીને તેમણે આ આફતને મારી પાસે રવાના કરીને પત્ર જણાવ્યું કે ઉદાસી મહારાજની વાત સાંભળીને યોગ્ય લાગે તેમ કરશો તથા તેમની પાસે એક બે ચીજો છે તે યુક્તિપૂર્વક જાણી લેશો તેમજ ફરીને મને દુખી ન કરે તેવી ગોઠવણ કરી નાખશો પત્ર વાંચી લીધા પછી મેં મહારાજને પૂછ્યું હવે આપ જણાવો શું કામગીરી મારે બજાવવાની છે તેમણે મારી સામે જોઈને આસ્તેથી વાત જાહેર કરી કે મારે ગમે તે ભૂખે ગરક જરખનું ચામડું જોઈએ છે એ માટે જ હું તમારી પાસે આવ્યો છું આ કામ માટે તૈયારી બતાવું છું કે નહીં તે માટે તેઓ થોડી વાર મેં વિચાર કરીને તેઓને જણાવ્યું આ કાર્યને ગતિમાન કરવામાં એકાદ અઠવાડિયાનો સમય લાગશે હું તપાસ કરી શરૂ કરાવું છું એ દરમિયાન આપ અહીં રહો જમવાની વ્યવસ્થા અહીં જ ગોઠવી આપું છું કંઈ જરૂરી કામ હોય તો માણસ મોકલીને મને જાણ કરશો આ પ્રમાણે તેઓને આશ્વાસન આપી ત્યાંથી બહાર નીકળીને ઘર તરફ રવાના થયો આ બખેડા બાજ મહારાજે મારા માટે મૂંઝવણ ઊભી કરી નાખી છેવટે કંઈ પણ ઉપાય ન મળતા મારા બે ત્રણ શિકારી મિત્રોને તેમજ પગી લોકોને ઝરક વિશે સમાચાર લાવવાનું કામ સોંપ્યું શિકાર અંગેની કામગીરી શરૂ થઈ બે ત્રણ દિવસે ચોટીલા વિસ્તારમાંથી સમાચાર આવ્યા કે પાંચાળના વન્ય વિસ્તારમાં માંડવની વીડમાં ઝરક દીપડા તેમજ વરુની વસ્તી છે અને ઝરકના પાકા સમાચાર છે મારી પાસે માંડવ વિસ્તારનો ભૌગોલિક ખ્યાલ આપનાર કોઈ વ્યવસ્થિત માણસ ન હતો ચોટીલા વિસ્તારના ગીપ લોકોએ માંડવના વીડ વિશે અજ્ઞાનતા દર્શાવી આટલા દિવસ દરમિયાન ઉદાસી મહારાજે એક બે વાર માણસ મોકલીને સમાચાર મંગાવી લીધેલા કામગીરી શરૂ હોવાની સમાચારથી તેમને સંતોષ હતો પરંતુ કામગીરી અટકી જવાથી હું ગુંચવણમાં હતો આખરે મેં મારા મિત્ર કાઠી દરબાર રામકુભાઈ ખાચારનો સંપર્ક સાધ્યો તેઓ થાનગઢ પાસેથી બે ત્રણ કિલોમીટર આવેલા સોનગઢ ગામના ભાણેજ થાય મૂળ ગામ ચોટીલા પણ નાનપણથી જ સોનગઢ રહેતા સરળ સાહસિક રાજકારણમાં કુશળ અને નિખાલ સ્વભાવના રામકુભાઈ ઊંચો પાદળો અને સુદ્રઢ બાંધો ધરાવતા હતા નવનિર્માણના આંદોલન સમયે તેમની સાથે પરિચય થયેલો થાનગઢ પાસે આવેલું સોનગઢ ગામ આ યુગમાં પોતાની આગવી વિશિષ્ટતાઓ ધરાવે છે જેમ કે એક પણ માણસ દારૂ અફીણનો વ્યસની ન મળે

પહાડી વિસ્તારમાં ઉંચણના ભાગે આવેલ એક ટેકરો છે જે અંદરથી પોલો છે ગેબી સુગંધ ગેબી પરચાઓ અવારનવાર ભાવિકોને જોવા સાંભળવા મળે છે મને ફક્ત એકવાર ગુગળ લોબાનથી ભરપૂર સુગંધનો અનુભવ થયેલો સાથે આખા શરીરના રૂમાડા ઊભા થઈ ગયા અહીં આસપાસનો વિસ્તાર અનેક પ્રકારના ધાર્મિક સ્થળોથી છવાયેલો છે જેનો ઉલ્લેખ આગામી પ્રસંગો બાદ કરીશું ગીબીનાથ વિશેની આધારભૂત માહિતી મને મળી નથી પણ નાથ સંપ્રદાયના જૂના સાધુઓને પૂછપરછ કરવાથી એટલું જાણવા મળે છે કે જાલંધરનાથના તેઓ ગુરુભાઈ હતા પાંચાળ તપોભૂમિ હોય અહીં તપસ્યા કરતા હજુ તેમનું અસ્તિત્વ છે તેમ સંપ્રદાય માને છે જે પ્રમાણે નવનાથ સિદ્ધ ચોરાસી ગિરનાર ક્ષેત્રમાં બિરાજમાન છે તેમાં એક બે વિભિન્ન મતો જાણવા મળે છે કે તેઓનું અમુક સમય એકત્ર થવાનું સ્થાન ગિરનાર છે અન્યથા આ નવનાથ અને ચોરાસી સિદ્ધ સંપૂર્ણ ભારત ખંડમાં ગુપ્ત ભ્રમણ કરે છે તેમજ સતત રીતે હિમાલયના યોગીઓ અને સિદ્ધોના સંપર્કમાં રહે છે ભારત વર્ષમાં ચાલતી દરેક પ્રકારની સારી કે ખરાબ પ્રવૃત્તિઓનું અવલોકન ગુપ્ત યોગી અને સિદ્ધો કરતા હોય છે આ બાબત અંગે વિસ્તૃત ચર્ચા આગળ કરીશું નહીં તો વિષયાંતર થઈ જશે રામકુભાઈને મળીને તેમણે બધી વિગતથી વાકેફ કર્યા મારી પરિસ્થિતિ જોઈને તેઓ પણ ધર્મ સંકટમાં મુકાયા કારણ કે સોનગઢના કાઠીદરબારો આગળ ભગત શબ્દ વપરાય છે જેથી હિંસા અને ક્રૂરતામાં તેઓ પ્રેરાય નહીં તેમજ બીજા કોઈ દુષ્કૃત્ય કરતા હોય તો તેને ગમે તે ભોગે અટકાવે ઘણી ચર્ચા અને વાર્તા વિવેચન બાદ હું તેમને સાથે લઈ જવા માટે તૈયાર કરી શક્યો અમે દિવસ નક્કી કર્યો તે મુજબ હું તૈયારી સાથે દિવસના ભાગમાં જ આવી જઈશ મારા આવ્યા પછી ગોડ ગોડા લઈને દિવસે શિકાર અંગેની જગ્યા ઢાળ જરખનો અવા જવાનો વિસ્તાર વગેરે જોઈ લેવું તે પ્રમાણે રાત્રે ગોઠવાઈ જવું આ પ્રમાણે નક્કી કરી હું પાછો ફર્યો નિયત કરેલા દિવસે જતા પહેલાંની રાત્રે ઉદાસી મહારાજને મળી બધી વાતથી તેમને વાકેફ કર્યા તેઓ મારી કાર્યક્ષમતાથી સંતુષ્ટ હતા મારા તરફથી વાત પૂરી થયા બાદ તેમણે પ્રસ્તાવ મૂક્યો કે હું પણ સાથે આવીશ મારું સાથે આવવું અનિવાર્ય છે કારણ કે ચામડા ઉપર મારું કાર્ય સિદ્ધ નહીં થાય તે વર્જ્ય છે જરખના શરીરમાં પ્રાણ હોય ત્યારે અમુક તંત્રથી મંત્રથી તેને અભિમંત્રિત કરી તેના પેટના ભાગને ચીરીને ચામડું તાત્કાલિક ખેંચી લેવું જોઈએ તો જ મારી મહેનત અને મારું કાર્ય લેખે લાગે નહીં તો તમને પાપ લાગે અને મારે બીજો જરક શોધવો પડે તેમના પ્રસ્તાવથી અને પાપ પુણ્યની સમજણ આપવાથી હું ઘડી પણ સમસમી ગયો વ્યર્થ વાર્તાલાપમાં ઉતરવા કરતાં પડ્યું પાણું નિભાવવાના વિચારે તેઓને વહેલી સવારે ટ્રેન જરા તીન દ્વારા જવાનું સમજાવીને પાછો ફર્યો સવારે નિત્યકમથી પરવારી વન દુર્ગા દેવીનું સ્તુતિ સ્મરણ કર્યું જરૂરી સામગ્રી કમળ થીલામાં ભરી લીધી એલજી તથા એસજી ની કારતુસોના કમર પઠ્ઠા વ્યવસ્થિત તપાસી લીધો કબાટ ખોલીને મારી વફાદાર બાર બોરની બંદૂક ઉપર હાથ મૂક્યો ક્ષણવારમાં જ ભૂતકાળના શિકાર પ્રસંગો બંદૂક નહીં ઉપાડવાનો નિર્ણય મૌન આંસુ એ બધું જ ચિત્રપટની જેમ નજર સમક્ષ તરી આવ્યું બીજી ક્ષણે ભાવનાઓને અને બુદ્ધિના સંઘર્ષને ખંખેરી બંદૂક તપાસીને કવરમાં બંધ કરી લીધી બધું બરાબર સિદ્ધાંત પ્રમાણે ફરીથી બધું તપાસી લઈ સ્ટેશન પહોંચ્યો ઉદાસી મહારાજ મારી રાહ જોતા ટિકિટ બારી પાસે ઊભા હતા મને આવતો જોઈ તેમણે આછું સ્મિત કરી લીધું ટિકિટ લઈને તેઓ મારી પાસે આવીને બોલ્યા મને સારા સારા શુકન થયા છે આપણું કામ સફળ થશે જવાબમાં મેં કહ્યું મને સારા શુકન નથી થયા કાર્ય માટે તથા સલામતી માટે મને શંકા છે મારો જવાબ સાંભળી તેઓ બોલ્યા તમે શા માટે ચિંતા કરો છો હું સાથે છું પછી શું વાંધો છે મેં સ્વાગત કહ્યું એ જ તો મારો વાંધો છે અમારી યાત્રાનો પ્રારંભ થયો ટ્રેન તેના નિયત સમય પ્રમાણે થાન પહોંચી ગઈ રામકુભાઈ સ્ટેશન પર આવ્યા હતા તેમણે અમને આવકાર્યા ત્યાંથી અમે ઘોડાગાડી દ્વારા થાન પાસે આવેલા આવલીયા ઠાકર નામની ધાર્મિક જગ્યાએ પહોંચી ગયા ત્યાં જઈને ઉદાસી મહારાજને તેના સ્થાનિક મહારાજ સાથે પરિચય કરાવ્યો તેમજ શાંતિ જાળવવા વિનંતી કરી રામકુભાઈએ ચા આસ્થાની વ્યવસ્થા કરેલ હોય વધુ સમય બગાડ્યો નહીં ઉદાસી મહારાજને કાર્યક્રમ સમજાવી હું અને રામકુભાઈ બંને ઘોડા લઈને માંડવ વીડ તરફ જવા રવાના થયા હવે માંડવ વિસ્તારની આછી પાતળી રૂપરેખા સમજી લઈએ પંચાળ ભૂમિને ઇતિહાસકારોએ ઘણી જ પુરાતન તપો ભૂમિ તરીકે ઓળખાવી છે કવિઓએ અનેક રીતે પીડતાવી છે દ્વાપર યુગથી પંચાળ ભૂમિની મહત્તાનું જુદા જુદા પ્રસંગોમાં આલેખન કરવામાં આવ્યું છે પાંચ પાંડવ પત્ની દ્રૌપદી પાંચાલીના નામથી ઓળખાતી તે આ જ ભૂમિનું રત્ન હોવાનું સમર્થન ઇતિહાસ આપે છે એ જ સમયમાં માંડવ ઋષિ આ વિસ્તારમાં રહીને તપસ્યા કરતા એ કારણે માંડવના નામથી જ આ હજુ વિસ્તાર ઓળખાય છે આ વિસ્તારમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે જેમાંના કોઈ ગુપ્ત છે તો કોઈક પ્રગટ હોવા છતાં તેમની મહિમા ગુપ્ત છે તે અંગે સહેજ નજર ફેરવી લઈએ એક આવલિયા ઠાકર બે રાતોડી તાર પર મોહિયુદ્દીન શેલાની બાબા ત્રણ મુનિનું દેવળ ચાર ટપકિયા મહાદેવ પાંચ સાંઢર સુર સુઢરનું તળાવ છ ઝરિયા મહાદેવ સાત ખાપરા કોડિયાના ભોયરા આઠ અનલગઢ જેને માંડવગઢ કહેવાય નવ માંડવની ધાર અથવા ગુફાઓ દસ ગુપ્ત વિરડો ઉર્ફે અલોપી વાવ અગિયાર બાંડિયા બેલી બાર સુરજ દેવળ જૂનું તેર સુરજ દેવળ નવું ચૌદ ગીબીનાથની ગુફા પંદર અંસુયા માતાનો આશ્રમ સોળ પાપનાસણાની જગ્યા જેને પાપમૂચન કહેવાય સત્તર ધ્રુપદકુંડ અઢાર બાણગંગા ઓગણીસ વાસુકીની જગ્યા વીસ અસ્થળની જગ્યા જેને અસ્થિથળ પણ કહેવાય છે થાનના નામે પરિચિત છે એકવીસ ત્રિનેત્રેશ્વર જેને તરણેતર પણ કહે છે આટલા સ્થળો પંચાળ અને માંડવ વિસ્તારમાં આવેલા છે અમારે અવલિયા ઠાકર થઈને જે રસ્તો માંડવની ધાર તરફ જાય છે તે રસ્તે જવાનો હોય તે વિસ્તારના ચિહ્નો કેડીના વળાંક તેમજ અન્ય ઊંચાણ નીચાણનો વિસ્તાર યાદ રાખવાનો હતો ઘોડા ઉપર મુસાફરી કરવાની હોવાથી બહુ તકલીફ પડે તેમ ન હતું આશરે ત્રણ ચાર કિલોમીટરનું અંતર અવલિયા ઠાકર અને માંડવની ધાર વચ્ચે છે જે વિભાગ અમારું શિકાર કરવાનું કાર્યક્ષેત્ર હતું તે વિસ્તારની સારી રીતે જાત માહિતી મેળવી લીધી ચરખના રહેવાના સ્થળ જે ભોણ કહેવાય છે તે બે ત્રણ ધ્યાનમાં આવ્યા એક સ્થળ સુરક્ષિત ઓથ અને આડવાળું જણાતા તેની ઉપર પ્રસંગી ઉતારીને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો યાદ કરી લીધો આ સિવાય બીજા કોઈ પ્રાણી અગર વીંછી સર્પ આદિ જીવજંતુ તરફથી સાચવી સાવચેતી રાખવી પડશે કે કેમ તે પણ સ્થળ જોયા પછી નક્કી થઈ ગયું કે વરુ સિવાય બીજા પ્રાણી વિશે ખાસ સાવધાની રાખવાનું રહેતું નથી બધી જ જરૂરી માહિતી લઈને સાંજ સુધીમાં અમે બંને અવલિયા ઠાકર પાછા ફર્યા હળવા નાસ્તા સાથે ચાની વ્યવસ્થા કરીને ઉદાસી મહારાજને સાથે બેસાડીને રાત્રિના શિખરની આયોજનાની આ યોજનાની આછી રૂપરેખા તૈયાર કરવાની મેં શરૂઆત કરી મેં અને રામકુભાઈએ યોજનાના સંપૂર્ણ જોઈ તપાસે ઉદાસી મહારાજને સમજાવતા કહ્યું આ કાર્ય પૂરું થાય અને તમે કહો કે હવે અમે જવાબદારીમાંથી મુક્ત છીએ પછીની બધી કામગીરી આપે જ સંભાળવાની રહેશે ઉદાસી મહારાજે અકળામણ અનુભવતા પૂછ્યું તમે શું કહેવા માગો છો તે સ્પષ્ટ કહ્યું મેં ચોખવટ કરી કે ચરકનો શિકાર થઈ ગયા પછી બધીની બધી જ કામગીરી આપશ્રીએ સંભાળવાની રહેશે અને અમારી ફરજ પૂરી થશે તેમણે સંમતિમાં આછું કામ ચલાવ સ્મિત કરીને કહ્યું પછીનું બધું કામ મારે જાતે જ કરવાનું છે રામકુભાઈનો માણસ ઘોડો લઈને પાછો ચાલ્યો ગયો અમે બંને ચાનસ્તો લઈ સિગરેટો સળગાવી સાંજ થઈ ચૂકી હતી કૃષ્ણ પક્ષના શરૂઆતના દિવસો હોય ચંદ્રનું આછું તેજ ફેલાયેલું હતું અમે નિયત કરેલ સમય પ્રમાણે આઠ વાગે અવલિયા ઠાકરેથી વીડમાં જવા માટે રવાના થઈ ગયા મેં બાર બોરની બંદૂક બંને ચોક સિલિન્ડરમાં બેરલોમાં એલજી તથા બુલેટ કારતુસો લોડ કર્યા રામકુભાઈને અગાઉથી આપેલ સૂચના પ્રમાણે તેમણે એક મજબૂત બર્ચની વ્યવસ્થા કરી રાખેલ તેમજ મારી પાસે ડબલ ડ્રેગર ડ્રેગર એટલે તીક્ષ્ણ હથિયાર એટલા માટે સાથે રાખવા જરૂરી હોય છે કે ઘણી વાર શિકારના પ્રસંગોમાં એવું બનતું હોય છે કે ફાયર ન થાય અથવા બંદૂકમાં કઈ મિકેનિકલ ફોલ્ટ થઈ જાય અને તે જ વખતે હિંસક પ્રાણી સામે મંડાણ હોય તો તેના હુમલાને ખાળવા તથા સ્વ બચાવ કરવા માટે આડ હથિયાર અને ટૂંકા ગાળાના હથિયાર જેવા કે કટાર જમૈયો ટ્રેગર વડે અણીનો ઘાત ચૂકવી શકાય છે અને પળત ચૂક્યા પછી પળ ઘણી મોડી આવે રામકુભાઈ પાસે બરછી હતી ઉદાસી મહારાજ પાસે તેમનું અઢી ફૂટ્યું ત્રિશૂળ હતું જેઓ તેનો સ્વ બચાવમાં ઉપયોગ કરી શકશે એમ માનતા હતા જંગલ વિસ્તાર શરૂ થતો હતો મેં ઉદાસી મહારાજને સૂચના આપી કંઈ પણ કુદરતી હાજત હોય તો તેનાથી પરવારી લો તથા જંગલ વિસ્તારમાં દાખલ થયા પછી મોટેથી બોલવું ઉધરસ ખાવી ખોંખારો કરવો નાક સાફ કરવું વગેરે અવાજો ન કરવા તેમજ બીડી સિગરેટ ચલમ દિવાસળી સળગાવવી નહીં તેમણે મારી સૂચનાનો અર્થ સમજવાની તકલીફ લીધા વિના જ પોતાના વન વિસ્તારના જ્ઞાનને જાહેર કરતાં મને જણાવ્યું હું જંગલોનો જ વાસી છું તમારા કરતાં વધુ સારી રીતે જંગલના નિયમોને હું જાણું છું મારી ચિંતા કરશો નહીં ઉદાસી મહારાજના આરોડાઈ ભર્યા વર્તનથી રામકુભાઈ સહેજ ખીજાઈને કંઈ કહેવા જતા હતા કે મેં ઈશારાથી તેમને મૌન જાળવવા જણાવ્યું અમારી સફર માંડવ વીડમાં યોગ્ય ગતિએ આગળ વધવા લાગી જાડી પથ્થર ખાખરા જંગલી ઘાસથી માર્ગ ન કલ્પી શકાય તેવો પથરાયેલો હતો દિશા અને અનુમાનના આધારથી નિયત જગ્યાએ પહોંચવાનું હતું રામકુભાઈ સાથે હોવાથી ભૌગોલિક પ્રશ્નની મૂંઝવણ ન હતી ક્યારેક કંઈક શંકા જેવું જણાતા ટોર્ચ જોઈ લઈને શંકાનું સમાધાન કરીને આગળ વધીએ જતા હતા આસપાસની ઝાડીમાં સંતાયેલા સસલા અમારા પગરવથી ડરીને એકાએક દોડાદોડ કરીને ચોંકાવી દેતા હતા ચોતરફનું દ્રશ્ય જાણે પોતાનું એક આગવું ગંભીર રૂપ ધારણ કરી શિકારની ગંભીરતા અંગે સચેત રહેવાનું સૂચન કરી રહ્યું હતું પવન ગંધ પ્રાણી પશુના નાના મોટા અવાજો વાતાવરણ આ બધી વાતોથી હું ટોઈવાયેલો હોવાથી સતર્ક નિશ્ચિંત થઈને બંને સાથે આગળ વધી રહ્યો હતો અમે ત્રણે જણા નીચાણ તેમજ સપાટ વિસ્તાર પસાર કરીને ધાર એટલે કે જ્યાં પથ્થરોની ખોપ જેવા આકારમાં ગુફાઓ છે તેની નજીક પહોંચી ગયા અહીંથી સાવચેતીપૂર્વક આગળ વધવાનું હોય મેં ફરીથી સૂચના આપી દીધી મૌન રહેવા ઉપર વધુ ધ્યાન આપવા જણાવ્યું અમારા નિયત કરેલા સ્થળ ઉપર અમે જઈ પહોંચ્યા અમારે જ્યાં બેસવાનું હતું તે ભાગ અને ત્યાંથી ઝરખને પસાર થવાનું હતું તે જગ્યા વચ્ચે આશરે ત્રીસ વારનું અંતર હતું અમારી બેસવાની જગ્યા ઊંચાણ પર હતી જે અમારા માટે લાભદાયક હતી જગ્યાને સહેજ સાફ સૂફ કરી અમે બેઠક ગોઠવી લીધી અમારી પીઠ તરફ થોડી જ દૂર ખાખરાના બે સારા એવા ઝાડ હતા જેની અમને ઉથ મળવાના કારણે અમારે સંતાઈને બેસવાની જરૂર ન પડી સમય લગભગ અગિયારનો થવા આવ્યો હતો અમારી ત્રણેયની છ આંખો ઝરખના આવવા જવાના રસ્તા તરફ અને તેના રેટર્ન તરફ મંડાયેલી હતી સમય પસાર થવા લાગ્યો ચરખના કાંઈ પણ ચિહ્નો જણાતા ન હતા ઉદાસી મહારાજ કંટાળો અનુભવી રહ્યા હતા અમે સૌ ઈશારાથી જરૂરી વાતચીતો કરી લેતા હું આજુબાજુનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યો હતો ચરખ વિશે વિચાર આવતા હતા કે તે વહેલો નીકળી ગયો હશે નહીં આવવાનો હોય કે પછી તેના ખોરાક પાણીની વ્યવસ્થા અમારા આવ્યા પહેલા જ કરીને પરવારીને સુઈ ગયો હશે આવા વિચારોમાં સમય પસાર થઈ રહ્યો હતો લગભગ ત્રણ વાગ્યાનો સમય થવા આવ્યો ઉદાસી મહારાજની આંખો ઊંઘથી ઘેરાઈ રહી હતી હું અને રામકુભાઈ પણ સહેજ કંટાળો અનુભવી રહ્યા હતા આ દરમિયાન આશરે પચાસ સાહીઠ વારના અંતરે આવેલા ટોળા ઉપર કંઈક હિલચાલ થતી દેખાઈ મેં દ્રષ્ટિને કેન્દ્રિત કરી સસલા તેતરની દોડા દોડી આગમન સૂચવતી હતી મેં કાન સરવા કરી રામકુભાઈની સંમતિ લેવા ઇશારાથી દિશા સૂચન કર્યું તેમણે પણ ધ્યાનપૂર્વક જોઈને ઈશારાથી મારી વાતને સમર્થન આપ્યું મેં તેમને અગાઉ આપેલ સૂચના પ્રમાણે તૈયાર થવાનો ઈશારો કર્યો તેમણે દસ સેલની પોઈન્ટ ફોકસ સિગ્નલ ટોર્ચ તે દિશામાં ગોઠવી જ્યાંથી ઝરક આવી રહ્યો હતો મારી સૂચના મળતા જ ટોર્ચ ચાલુ કરવાની હતી મેં ઉદાસી મહારાજને શાંત અને સાવધ રહેવાની સૂચના આપી આસ્તેથી બંદૂક ઉપાડીને પોઝિશન લીધી બંને હેમર ખેંચ્યા સામેથી આવતું પ્રાણી ઝરક છે એમ તેના ચાલવાની ઢબ ઉપરથી નક્કી થઈ હતું દરેક ચોકસાઈ વિશે એક ઝડપી વિચાર કરી લીધો એમાં પવન પ્રતિકૂળ હતો અમારા તરફથી પવન જરકની દિશામાં જઈ રહ્યો હતો અલબત્ત પવન એક ધરી દિશા પકડીને ગતિમાન ન હતો તે અવ્યવસ્થિત રીતે ફૂંકાઈ રહ્યો હતો છતાં મારે મનતે ચિંતાનો વિષય હતો ચિંતા એટલી જ હતી કે પવનના કારણે અમારી હાજરીનો જો ઝરખને ખ્યાલ આવી જાય તો તે છટકી જાય અને મહેનત તથા મહારાજ બંને માથે પડે ઝરક ફાયરિંગ પોઝિશન રેન્જમાં આવતાની સાથે જ મેં રામકુભાઈને ઈશારો આપ્યો તેમણે ટોર્ચ ચાલુ કરીને સીધી જ આંખો ઉપર ગોઠવી દીધી ટોર્ચના પ્રકાશમાં તે સંપૂર્ણ સ્પષ્ટ દેખાતો હતો પૂરા કદનો યુવાન ઝરખ ખોરાક છરો કરીને પાછો આવતો હોય તેવું જણાતું હતું હવે વિલંબ કરવાનો નહીં હોય મેં ટ્રિગર ઉપર મૂકેલી આંકડીને ફાઇનલ પોઝિશન ફિક્સ કરી હજુ ટ્રિગર દબાવું તે પહેલાં જ અમે બધા બેઠા હતા તેની જમણી તરફથી ટોર્ચના પ્રકાશમાં દેખાઈ શકે એ રીતે એક માનવ આકૃતિ ઉપસ્થિત થઈ તેણે આવતાની સાથે જ પડકાર કર્યો ચેત ચેત તેણે જોરથી કરેલા પડકારથી પરિસ્થિતિ એકાએક બદલાઈ ગઈ સૌ પ્રથમ મેં બંદૂક તે આકૃતિ તરફ ફેરવી મારી સાથે જ રામકુભાઈની ટોર્ચ તેના તરફ સ્થિર થઈ આ દરમિયાન ચરકને છટકવાની તક મળતા તે ગાયબ થઈ ગયું વ્યવસ્થિત આયોજન એક જ પળમાં ખૂરવાઈ ગયું અને નવી જાણધારી આફત સામે આવીને ઊભી હતી તે એક અકોરી મહાત્મા જણાતા હતા તે દિગંબર અવસ્થામાં હતા જમણા હાથમાં લાંબુ અને મજબૂત લોખંડનું ચળકતું ત્રિશૂળ હતું ડાબા હાથમાં એક જીવતો સર્પ લપેટાયેલો હતો વૃક્ષ પૂરા લટુરિયા જેવી ચટા દાઢી મૂછમાં ચહેરો એટલો ટંકાયેલો હતો કે આંખો અને નાક સિવાય માથાનો ભાગ પૂરો દેખાતો ન હતો તેમના ચહેરા ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંકવા છતાંય તેમની મોટી માંજરી કીકીવાળી લાલ આંખો સ્થિર જ હતી એકાએક આ પ્રસંગથી હું મૂંઝાઈને થોડો ભયભીત થઈ ગયો તેમની સામે બંદૂકની નળી રાખીને ઘણી જ ઝડપથી વિચારી રહ્યો હતો કે આ દેવ હશે રાક્ષસ પ્રેત પિશાચ કે વૈતાલ હશે શું હશે મને અને રામકુભાઈને ક્ષણવાર માટે આજુબાજુની પરિસ્થિતિનું પણ ધ્યાન રહ્યું નહીં તે મહાત્મા બે ત્રણ ડગલા આગળ વધીને ફરી મોટા અવાજે બોલ્યા ચલા બંદૂક એમના અવાજથી મેં અનુમાન કર્યું કે આ જંગલમાં રહેનાર કોઈ અઘોરી મહાત્મા છે મેં બંદૂક નીચે મૂકી દીધી અને રામકુભાઈ પાસેથી ટોર્ચ લે તેમનું નકશીક અવલોકન કર્યું મારી આ ચેષ્ટાથી ઉદાસી મહારાજ ખીજાયા તેઓ પોતાનું ત્રિશૂળ હાથમાં ઉપાડીને જુસ્સાથી ઊભા થયા અને ત્રણ ચાર ડગલા આગળ વધીને સામો અવાજ કર્યો કોણ સામેથી કંઈ પ્રત્યુત્તર મળ્યો નહીં એટલે ઉદાસી મહારાજ થોડા વધુ જીસ્સાથી ત્રિશૂળ ઉછાળતા આગળ વધ્યા અને અટકી જઈને ફરીથી મોટા અવાજે બોલ્યા કોણ હે સામેથી અઘોરી મહાત્માએ જવાબ દીધો નીચે આ કે વાત કર સામેના મહાત્માનો જવાબ સાંભળીને ઉદાસી મહારાજ હિંમતપૂર્વક આગળ વધીને નીચે ઉતરવા લાગ્યા હું અને રામકુભાઈ ઘડીભર એકબીજા સામે જોઈ રહ્યા રામકુભાઈએ કહ્યું શું કરીશું ઝડપથી નિર્ણય લેવો જરૂરી છે શું કરું તે નિર્ણય લેવો મારા માટે પણ અઘરું કામ હતું સમય ગુમાવો પાલવે તેમ ન હતો છેવટે હું બંદૂક લઈને ઊભો થયો ઉદાસી મહારાજ સાથે જવું પડશે તેમ જણાવી હું ઉદાસી મહારાજ તરફ આગળ વધ્યો રામકુભાઈ પણ મારી સાથે જ આગળ વધ્યા ઉદાસી મહારાજ પેરા અઘોરી મહાત્માથી પંદર વીસ ફૂટ છેટે ઊભા રહ્યા અમે બંને તેમનાથી થોડે દૂર ઊભા રહ્યા ઉદાસી મહારાજ અને અઘોરી મહાત્મા વિશે હિન્દીમાં ચર્ચા વિવાદ થયેલો જે અહીં ગુજરાતી ભાષામાં મૂકું છું અઘોરી મહાત્માએ ઉદાસી મહારાજને સંબોધીને કહ્યું જ્યાં હું રહું છું ત્યાં કોઈ પણ પ્રાણીને મારવાનો અધિકાર નથી તમે તમારું અનિષ્ટ ન ઈચ્છતા હો તો અહીંથી પાછા ચાલ્યા જાઓ ઉદાસી મહારાજે વળતો જવાબ આપ્યો અમને અહીંથી ચાલ્યા જવાનું અને ધમકી આપી પોતાનો અધિકાર બતાવનાર છો કોણ તમે અઘોરી મહાત્મા હું કોણ છું તે જાણવાનું તમારુંમાં સામર્થ્ય નથી માટે એ જાણવા કરતાં તમે સત્વરે અહીંથી ચાલ્યા જવાનું જાણો એ જ તમારા માટે હિતાવહ છે ઉદાસી મહારાજ હું અહીં મારું કાર્ય કરવા આવ્યો છું તમારી આજ્ઞાનું પાલન કરવા નથી આવ્યો હું ચરક લઈને જ જઈશ અઘોરી મહાત્મા ચરક લઈને જતા પહેલાં તમે અહીંથી જઈ શકશો કે કેમ તે વિશે વિચારી લો ક્યાંક એવું ન થાય કે તમારા સેવકો તમારી રાહ જોઈને બેસી રહે અને તમે અહીં જ રહી જાઓ ઉદાસી મહારાજ હવે વધુ સમય ખરાબ કરવા કરતા તમે તમારા આસાને પધારો અને અમને અમારું કામ કરવા દો અઘોરી મહાત્મા જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ પણ પ્રાણીને મારી નાખું તે તમારી શક્તિ મર્યાદા બહારની વાત છે તમે જો જીવાડી નથી શકતા તો મારવાની કઈ શક્તિના આધારે વાત કરો છો ઉદાસી મહારાજ તો તમે મારવા જીવાડવાની બંને શક્તિઓ ધરાવતા લાગો છો ખરું ને કઈ જવેરત છે કે ખાલી બણગા જ ફૂકો છો ઉદાસી મહારાજે મશ્કરી કરી એટલે અઘોરી મહાત્મા ખિજાયા તેઓ ગુસ્સે થઈને બોલ્યા જો આ ખપ્પર નીચે જમીન પર મૂકું છું એમ કહી તેમણે ખભા ઉપરથી દોરી વડે બાંધેલી ખોપડી જમીન પર મૂકી પછી બોલ્યા આ ખપ્પરને જો તમે તમારી પાસે બોલાવી લો તો હું તમારો શિષ્ય થઈને રહીશ નહીં તો તમારે મારા શિષ્ય થઈને રહેવું પડશે થાવ તૈયાર ઉદાસી મહારાજ પણ ઉશ્કેરાઈ ગયેલા તેઓ બોલ્યા મંજૂર છે ટોર્ચના પ્રકાશમાં હું અને રામકુભાઈ આ સાઠ મારી જોઈ રહ્યા હતા હવે શું થશે એ જોવાનું હતું જમીન પર મૂકેલી ખોપરી અમારા માટે ભવિષ્યમાં બનનાર ઘટનાનું જાણે પ્રતિકરૂપ હતી ઉદાસી મહારાજે નીચે પડેલી ખોપરી સામે દ્રષ્ટિ કરીને હોઠોના અમુક ફફડાટ સાથે કંઈક મંત્ર ભણીને ફૂક મારી પણ ખોપરી એમ જ પડી હતી ફરી તેમણે ઉભા ઉભા જ બંને હાથની મુદ્રા વડે અમુક જાતની મુદ્રા કરીને કોઈ સિદ્ધ કરેલા દેવી દેવતાનું જાણે આહવાન કરતા હોય તેમ જુસ્સાપૂર્વક કર્યા પરિણામ શૂન્ય જ રહ્યું છેવટે તેમના અઢી ફૂટ્યા ત્રિશૂળથી ખોપરી ફરતી એક રેખા દોરીને ત્રિશુળ જમીનમાં ખોડી દઈ ખોપરી સામે બેસી જાણે છેલ્લા મરણીય પ્રયાસ કરતા હોય તેમ અમુક મંત્રો મોટીથી અમુક હોઠના ફફડા દ્વારા બોલવા લાગ્યા આ દ્રશ્ય જોયું મને થોડી મજા પણ આવી રહી હતી તેમજ તેમની સહાયતા ઉપર દયા પણ આવી રહી હતી ઉદાસી મહારાજને આખા શરીરે પરસેવો બાજી ગયો હતો પેલા અકોરી મહાત્મા સ્થિર દ્રષ્ટિએ ખોપરી તરફ જોઈ રહ્યા હતા આખરે ઉદાસી મહારાજ મંત્રો બોલતા બોલતા ધ્રુજી રહ્યા હતા પણ ખોપરી સ્થિર જ પડી હતી છેલ્લા પ્રયત્નોમાં પણ નિષ્ફળતા જતા તેઓ બંને હાથ જોડીને ઉભા થયા હારનો સ્વીકાર કરતા તેઓ નમ્ર ભાષાથી બોલ્યા દયાલુ મેં આપકો નહીં પહેચાન શકા છતાં ઉદાસી મહારાજે પોતાની શંકાના સમાધાન માટે છેલ્લો પાસો ફેંક્યો મહાત્મા તમારું ખપ્પર તો મારી પાસે ન આવ્યું પણ મારું ખપ્પર તમે જો પોતાની પાસે બોલાવી લો તો શંકાનું સંપૂર્ણ સમાધાન થઈ જાય અઘરી મહાત્માની માજરી આખો સહેજ હસી તેઓ બોલ્યા મુકોન છે ઉદાસી મહારાજે પોતાનું કાળું ખપ્પર ખોપરી પાસે મૂક્યું અને કુતુહલપૂર્વક જોવા લાગ્યા મારા માટે અલબત્ત નવા પ્રસંગનો પ્રસંગ નવા પ્રકારનો પ્રસંગ જરૂર હતો પણ આશ્ચર્ય ઓછું હતું રામકુભાઈ ભય કંટાળો અને આશ્ચર્યની મિશ્રણ લાગણીથી ચાલી રહેલ પ્રસંગને ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા અગોરી મહારાજે ઘડીભર ખોપરી સામે સ્થિર દ્રષ્ટિથી જોયું પછી તેને સંબોધીને જ કહ્યું ચલ સાથ લે કે ચલ આટલું બોલીને તેમના જે હાથમાં સર્પ હતો તે હાથ લાંબો કરી જાણે સર્પને દ્રશ્ય બતાવતા હોય તેમાં હાથને લાંબુ કરીને જ ઘડી પર રાખ્યો ટોર્ચના પ્રકાશમાં સર્પની આંખો પાણીદાર મોટી માફક ચમકી રહી હતી તે જીભને વારંવાર બહાર કાઢી પોતાનું મોઢું પહોળું કરી જાણે કંઈક કરી રહ્યો હતો તે શું કરી રહ્યો હતો સ્પષ્ટ સમજાયું નહીં પછી આપોઆપ પાછો હટીને હાથ ઉપર મીઠળાઈ ગયો સર્પના હાથ ઉપર મીંઠળાઈ જવાની સાથે જ અઘોરી મહાત્મા કોઈને કંઈ કહ્યા વિના પીઠ ફેરવીને ચાલતા થયા તેમને ચાલતાની સાથે જ ખોપડી પણ પાછળ ચાલતી થઈ અને ઉદાસી મહારાજનું ખપ્પર પણ ચાલતું થયું અઘોરી મહાત્મા હાથમાં ત્રિશુલ ફેરવતા અને સર્પને ખભા ઉપર બેસાડીને બસ ચાલતા જ થઈ ગયા અમે ત્રણેય મૂર્તિવત થઈને એકબીજા સામે જોઈ રહ્યા હતા શું કરું તે સમજાતું ન હતું જોકે આ પ્રસંગ સાથે અમારે ખાસ અંગત નિસ્બત ન હતી છતાં ઉદાસી મહારાજના કારણે અમારે પણ ખેંચાવું પડ્યું અઘોરી મહાત્માને ને જતા જોઈ ઉદાસી મહારાજ દોડીને તેમની પાછળ ગયા અઘોરી મહાત્માનો રસ્તો રોકી આડા ફરીને વિનંતીપૂર્વક કહેવા લાગ્યા મહાત્મા દયાળુ જે બનવાનું હતું તે બની ગયું મને આપની મહત્તાનો અને મારી નાદાનીયતનો બરોબર ખ્યાલ આવી ગયો છે આપે પણ ભેખનું બાનું પહેર્યું છે અને મેં પણ પહેર્યું છે જો ભે ભગવાન ભેખની મર્યાદાને લોભશે તો પછી તેનું પાલન કરી દરિયાદિલી કોણ સ્થાપિત કરશે ઉદાસી મહારાજની વાત અઘોરી મહાત્મા ઘડીભર પર સાંભળી રહ્યા પછી બોલ્યા વાત તો તમારી મુદ્દાસરની છે પણ તમારે મારી સાથે રહેવું પડશે તો જ ખપ્પર પાછું મળશે આપણે અહીં થોડી માહિતી જોઈ લઈએ કોઈ પણ બાનું એટલે કે જે પ્રકારની જે સંપ્રદાયની દીક્ષા લીધી હોય તેના રૂપક ચિહ્નો જેમ કે કપડાં લંગોટી કમલડલ જોડી દંડો ગળામાં પહેરાવેલ રુદ્રાક્ષની તથા તુલસીની બજરબટ્ટુ નાદસિંગી વગેરે ચિહ્નોને બાનું કહેવામાં આવે છે એ બાનું જો તેની પાસેથી લઈ લેવામાં આવે તો તેનું ઘોર અપમાન કર્યા બરાબર છે એટલું જ નહીં પણ તે પદભ્રષ્ટ થયેલો ગણાય છે સાધુ સમાજમાં તેમજ અંગત રીતે પણ ઘણું શરમજનક કહેવાય છે આ કારણોસર ઉદાસી મહારાજ નમ્ર વ્યગ્ર અને ખિન્ન થઈ ગયા હતા તેમણે અઘોરી મહાત્માની શરત કબૂલ મંજૂર રાખી અઘોરી મહાત્માએ પોતાના ત્રિશૂળને પોતાના કભા ઉપર ટીકવી જમણો હાથ લંબાવીને ખોપરીને હાથ ઉપર આવી જવા સૂચન કર્યું તરત જ નીચે પડેલી ખોપરી કૂદીને અઘોરી મહાત્માની હથેળી ઉપર આવીને બેસી ગઈ જેમ કોઈ કુશળ બાજીગર ભમરડાને દોરીથી ફેંકી જમીનને અડે તે પહેલાં જ તેની હથેળીમાં લઈ લે તેમ ખોપરી આવીને હથેળીમાં બેસી ગયેલી જોઈ મને અને રામકુભાઈને ખૂબ જ આશ્ચર્ય થયું ઉદાસી મહારાજ પોતાના નીચે પડેલા ખપ્પરને જોઈ રહ્યા હતા અઘોરી મહાત્માએ તેમને પણ સૂચન કર્યું તે ખપ્પર પણ કૂદીને ઉદાસી મહારાજ પાસે આવી ગયું આ પ્રમાણે ઘણા ટૂંકા સમયમાં ઉપરા ઉપરી આવા પ્રસંગોની પરંપરાથી અમે બંનેને આનંદ આશ્ચર્ય સાથે જુગુપસા પ્રેરક લાગણીઓ પણ ભરપૂર પ્રમાણમાં થઈ રહી હતી વાતાવરણ તેમજ દેહ શુદ્ધિ પણ થોડો સમય માટે ભૂલાઈ ગઈ અઘોરી મહાત્માએ અમારી તરફ જોઈને અમને બંનેને સંબોધન કરતા કહ્યું અબ આપ લોક જઈએ મહારાજ કી ચિંતા નહીં કરના તેમના સૂચનથી અમે બંને ગુજવાયા એકમેકની સામે જોઈને શું નિર્ણય લેવો તે અંગે આંખોથી વાતો કરી રહ્યા હતા મેં અુરી મહાત્મા તરફ આગળ વધતા નમ્ર સ્વરે કહ્યું મહારાજજી અત્યારે ટૂંકા પરિચયમાં તથા હું આપનાથી પ્રભાવિત થયો છું મારા મન આત્માએ અગમ્ય શાંતિનો તેમજ સુખનો અનુભવ કર્યો છે હું એવું ઈચ્છું છું કે આપ ફરીથી કરુણા કરી દર્શનનો લાભ આપશો ઘણી વેધક દ્રષ્ટિથી તેઓ મને જોઈ રહ્યા હું અકળામણ અનુભવી રહ્યો હતો તેઓ ઘડિયા જ ભર્યા ગંભીર સ્વરે કહ્યું તમારા પરિચયની મારે કશી જરૂર નથી તમે જઈ શકો છો તેઓના બેપરવાહી મારી જિજ્ઞાસા વધુ તીવ્ર બની માંડવ વિસ્તારના આ ગુપ્ત અઘોરી અને એકાએક થયેલી મુલાકાતનો શક્ય તેટલો સદુપયોગ કરવાની મારી ઈચ્છા હતી તેઓની વિશિષ્ટ પ્રતિભા રૂપ ખૂબ જ પ્રભાવશાળી હોવાથી મને ખૂબ આકર્ષણ હતું કે આ મહાત્મા પાસેથી જરૂર કંઈક વિશિષ્ટ માહિતી જાણવા મળશે આ કારણે બીજી મુલાકાતનો હું આગ્રહી હતો અનેક સાબુ મહાત્માઓના સંપર્કમાં આવવાથી કયા પ્રકારના સાધુ સાથે કેમ વર્તન કરવું તથા તેને કેમ રીઝવવું તેની થોડી થોડી રીત પદ્ધતિ મને ફાવી ગઈ હતી મેં વિચાર કર્યો કે કદાચ અંધારું હોવાથી ચહેરાના ભાવ અને લક્ષણ સમજવામાં તેઓને અગવડ થતી હોય તેથી શબ્દનો આશ્રય લેવા માટે વધુ અનુકૂળતા રહેશે મેં મારી નમ્ર શૈલીથી સાધુશાહી ભાષાનો પ્રયોગ શરૂ કર્યો ટૂંકમાં તેમની તથા તેમના ગુરુની સંપ્રદાયની ઉચિત સ્તુતિ કરી જેની તેઓ ઉપર બેવડી અસર થઈ એક તો એ કે તેઓને ખ્યાલ આવી ગયો કે હું સાધુ સમાજના સંપર્કમાં રહેલો માણસ છું બીજી વાત એ થઈ કે સ્તુતિ પ્રશંસાથી તેઓ પ્રસન્ન થયા અલબત્ત મારો હેતુ તેઓ પામી ગયા હતા પણ તેમની એટલી વાત તો ગળે ઉતરી જ ગઈ હતી કે સંપર્ક કરવામાં કંઈ અનુચિત નહીં બને તેઓએ મનો સંબોધીને જણાવ્યું કે આજથી દસ દિવસ પછી મને મળવા માટે આવજો એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે જ્યારે હું મળવા માટે બોલાવું તે જ દિવસે તમારે મળવા આવવું એ સિવાય કદી પણ મળવાનો પ્રયત્ન કરશો નહીં આપતા કહ્યું આપ જ્યારે રામકુભાઈ તરફ નિર્દેશ કરતા કહ્યું મારા મિત્ર સાથે આવે તો કંઈ વાંધો નથી ને તેમણે રામકુભાઈ તરફ નજર કરીને જોતા કહ્યું જેવી તમારી અને તમારા મિત્રની ઈચ્છા મેં ઉદાસી મહારાજ તરફ જોઈને સહાનુભૂતિ દર્શાવતા કહ્યું મહારાજ ઈશ્વરની ઈચ્છા પ્રબળ હોય છે આપનું તો સાદું જીવન છે ગમે ત્યાં રહીને ભજન એ જ આપનો છે 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 મહાત્મા સમર્થ પાસે રહેવાનું સૌભાગ્ય મળ્યું મારા માટે કઈ સેવા હોય તો ફરમાવો તેમણે શાંત સ્વરે કહ્યું મારું દિશા પરિવર્તન થશે એવું મને લાગે છે તેમાં આ પ્રસંગ તો નિમિત્ત છે પણ તમે આટલો સહકાર આપ્યો છે તેનો હું ઋણી છું વડિયા આવા સમર્થ મહાત્મા મળ્યા છે તેઓની સેવા કરીશ અહીંથી પણ કંઈક ગુણ મળી રહેશે મારી પ્રતીક્ષા કરનાર કોણ છે જેની મને ચિંતા હોય ગુરુ એક અને સેવા અનેક આ ભાવથી જ સાધુ જીવન સરળતાથી પસાર કરી શકાય છે તમે મારી ચિંતા ફિકર કરશો નહીં મારું મન પણ આનંદ અનુભવી રહ્યું છે મેં અને રામકુભાઈએ અખોરી મહાત્માનો ચરણ સ્પર્શ કરીને વિદાય લીધી થોડી જ ક્ષણમાં તેઓ બંને અંધકારમાં ઓગળી ગયા હું અને રામકુભાઈ જ્યાં અમે બેઠા હતા ત્યાં આવી રહેલા અમારા થેલા અને સાધન સામગ્રી લઈને પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા રસ્તામાં અમે બંને ઘટિત પ્રસંગ વિશે વિચાર વિમર્શ કરી રહ્યા હતા રામકુભાઈએ કહ્યું મારા માટે આ પ્રકારનો પ્રસંગ ખૂબ જ આશ્ચર્યજનક તથા અદ્ભુત છે શું બની ગયું એ હજુ સ્વપ્ન જેવું લાગે છે હવે ઉદાસી મહાત્માનું શું થશે બીજી મુલાકાત સુધી તેઓ હશે કે કેમ આ મહાત્મા વિશે કોઈ પણ જાણતું નથી તેનું શું કારણ તેઓ પોતાના હાથમાં સર્પ કેમ વીંટાળી રાખે છે દિગમગાર અવસ્થામાં શા માટે રહે છે એવા અનેક પ્રશ્નો અંગે ચર્ચા થતી રહી જેનો સંતોષકારક જવાબ અઘોરી મહાત્મા સિવાય કોઈ આપી શકે તેમ ન હતું પાછા ફરતા લગભગ સવાર થવાની તૈયારી હતી અવલિયા ઠાકર આવતા સુધી સૂર્યની આછી તેજોમય કિનારી પૂર્વ દિશામાં ચળકી રહી હતી કાઠી દરબારો સૂર્યના પરમ ઉપાસક હોય છે રામકુભાઈએ સૂર્યને નમસ્કાર કરી મને કહ્યું આજનો સૂરજ મને કંઈક વિશેષ પ્રકારનો જણાય છે મેં હસીને કહ્યું સૂર્ય તો એ જ છે પરંતુ રાત્રે અનુભવેલ પ્રસંગનું સ્મૃતિ કિરણ જે માનસપટ ઉપર છવાયેલું છે તે સૂર્ય કિરણનો વિશેષતાથી અનુભવ કરાવે છે તેથી આ વિશેષતાનો અનુભવ થઈ રહ્યો છે તેઓ આ અનુભવથી આનંદ આશ્ચર્ય અને કુતુહલમાં હતા મેં તેઓને ખૂબ ભારપૂર્વક એક વાત સમજાવી કે આ પ્રસંગ વિશે કોઈને પણ જાણ કરશો નહીં કારણ કે આપણે હજુ ફરી સંપર્ક કરવાનો છે માટે જો આ વાતની ચર્ચા ફેલાશે તો આપણે જે કંઈ જાણવું છે તેમાં અડચણ અને ઊભી થશે તેમણે વાત કોઈને નહીં કરવા માટે જણાવ્યું હળવો ચા નાસ્તો લઈ થાનગઢ તરફ રવાના થવા પ્રયાણ કર્યું મેન રોડ પર આવી ટ્રક દ્વારા થાનગઢ પહોંચ્યા ત્યાંથી સોનગઢ જઈ દિનચર્યાથી પરવારી બીજા કાર્યક્રમનું આયોજન કરવા માટે રામકુભાઈના નાના બાપુની ફૂલવાડીએ જઈને ગોઠવાયા મેં કાર્યક્રમ સમજાવતા કહ્યું આ વખતે આપણે થોડી ગાંજા સૂકાની વ્યવસ્થા કરીને જઈશું તથા કંઈક ખાવા પીવાની સામગ્રીમાં મીઠાઈ સૂકો મેવો વગેરે સાથે લઈ જઈશું તમે બે સરસ ઘોડાની વ્યવસ્થા કરી રાખશો હું નિશ્ચિત દિવસે સવારે જનતામાં આવી જઈશ અને આ વાત સંપૂર્ણ ગુતરા ગુપ્ત રાખશો આ સિવાયની જરૂરી ચીજો સાથે રાખશો આ પ્રમાણે યોજના ગોઠવી હું ત્યાંથી રવાના થયો બપોરની ટ્રેનમાં સુરેન્દ્રનગર હું પાછો ફર્યો